शू इन्वेस्टमेंट पेपर्स એટલે એસેટ્સ જોનું મને કાઈ જ નથી સમજાઈ રહ્યું. આપણા પૈસા આવ્યા ને? કયા પૈસા? હરીફાઈના 25 લાખ. એ તો તારા પૈસા છે ને ભાઈ, એ આપણા પૈસા છે. અને ખરેખર કહું તો એ તારા જ પૈસા છે. બધી મહેનત તારી જ હતી ને? હું તો અધવચ્ચેથી આવી હતી. એટલે તે પૈસા મારા અકાઉન્ટમાં જમા કરાવ્યા? હા, અને પછી એ પૈસા મેં ઉપાડી પણ લીધા. એ તે બરાબર કર્યું, પણ પૂછીશ નહીં હું મેં શું કામ કર્યું. તે જે પણ કઈ કર્યું હશે ને એ વિચારીને જ કર્યું હશે. પણ પૂછ તો ખરો કે મેં કર્યું શું. જે કઈ કર્યું હશે એ સારું જ કર્યું હશે. પ્લાનિંગ કર્યું છે. પ્લાનિંગ તારા નામે? મારા નામે? સાંભળ, થોડા પૈસાની FD કરી છે, થોડા મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા છે અને થોડા શેર માર્કેટમાં પણ રોક્યા છે. અને બીજા થોડા પૈસાની મેં SIP શરૂ કરી છે. પણ આ બધા પૈસા એક જ જગ્યાએ રોકવા હતા ને? એવું ના કરાય. જો કદાચ એક જ જગ્યાએ પણ નુકસાની થાય ને તો બીજી જગ્યાએથી રિકવર કરવાનો સ્કોપ રહે. એ પણ આ બધું હેન્ડલ કોણ કરશે? કોણ કરશે એટલે હું છું ને. પપ્પા, મારો ગુસ્સો ક્યારે ઓછો થયો? જ્યારે અભય તને સમારંભમાંથી સહી સલામત રીતે ઘરે મૂકી ગયો ત્યારથી. મને એવું હતું કે તમે ક્યારેય નહીં માનો. મારી પાસે કોઈ બીજો રસ્તો હતો. માફ છું હું તારો બેટા. પપ્પા, હું તમને કહેવાની જ હતી. શું કહેવાની? મને તો પહેલેથી બધું સમજાઈ જ ગયું હતું. ક્યારે? જ્યારે તું લક્ષ્મણ રેખા પાર કરીને ગઈ ત્યાં. શું સમજાઈ ગયું હતું? એ જ સમજાઈ ગયું હતું કે હવે મારી દીકરી મારા હાથમાંથી ગઈ છે. સોરી પપ્પા. અરે સોરી શું કામ? હું ખુશ છું. અરે મેં તો તને પહેલેથી જ કહ્યું હતું ને બેટા, અનોખી કોઈ પણ એક નિર્ણય પર આવ. એ સમયે મને કઈ સૂચતું જ નહોતું, કઈ નહોતું સમજતું. પણ પપ્પા સોરી, મેં તમારી લાગણીઓનો વિચાર ન કર્યો. એ પણ હવે હું ખુશ છું. પણ પપ્પા, અભય પર તમારો ગુસ્સો હતો. એ ગુસ્સો ગુસ્સો હારી ગયો અને પ્રેમ જીતી ગયો. તારો અભય પરનો પ્રેમ ને મારો તારા પરનો પ્રેમ. અને તું એક વાતનો જવાબ આપ મને, આમ ક્યાં સુધી તારો બાપ તારા પર ગુસ્સે રહી શકે? એટલે બેટા, હું તારી પર ક્યારેય બળજબરી નહોતો કરતો. તું નાની હતી ને ત્યારે પણ નહીં, અને હવે તો મોટી થઈ ગઈ છે. બસ હું જીદ એટલા માટે કરતો હતો કે મારી દીકરીને બીજાની સામે અપમાનિત થતા નહોતો જોઈ શકતો બેટા. પણ હવે બધું બરાબર છે, હવે મને એવું નથી લાગતું. ખુશ રે, સુખી રે. તારાથી વધારે એક બાપ ને બીજું શું જોઈ? મગેશ, મેં ડ્રાફ્ટ વાંચ્યો. આ ગુલામી? હા બાબા, એ પોઈન્ટ એડ કર્યું. આ પોઈન્ટ કાઢી નાખ. તમારી રીતે કામ કરું તો તમે મને કહો છો કે મગજ વાપરતો નથી. આ વાત બાપા બરાબર નથી. આ ખોટી વાત છે. જો
આ વાત એ નથી. વાત એ છે, મારા માટે એ જ વાત છે બાપા. ના એટલે રિક્વેસ્ટ કરતો છું બાપા, જવાબદારી તમે મને આપી છે તો પ્લીઝ નિર્ણય બધા મને લેવા દો, મને મારી રીતે કામ કરો. મારા કામમાં જો બાપા હું સફળ ના થયો ને તો તમને પ્રોમિસ આપું છું કે જીવનભર તમે કહેશો એમ જ કરીશ. હવે મુદત પૂરી થઈ ગઈ છે, મારે શક્ય એટલું જલ્દી એને કહેવું પડશે. શેની મુદત? શું શેની મુદત? આ એને કહેવાની. આખો વખત બીજા લગ્ન બીજા લગ્ન કર્યા કરે છે. અનુ ભલે બોલ્યા કરતો, પણ આપણે આપણું જ કામ કરવાનું. પણ નંદિની તૈયારીઓનું શું? તૈયારીઓ તો ચાલુ જ છે, હું તને એના વિશે અપડેટ કરતી રહીશ. ભલે, પણ સાંભળ ને, અભયને આ વિશે નહીં કહેતી હો પ્લીઝ. હું તો એને નહીં કહું, પણ એ વાતનું ધ્યાન રાખજે. કંઈક તું એને સરપ્રાઈઝ આપે એ પહેલા એ તને સરપ્રાઈઝ ના આપી દે. એક વાર મોટર ફિક્સ થઈ જાય ને પછી બધું બરાબર થઈ જશે. પપ્પા હું નીકળું છું. સાંભળ, આ પૈસા લેતો જા અને જો પેલું પંપ નું કામ પણ આજે જ પૂરું કરાવી દેજે. ભલે. અને સાંભળ, હા એટલે ટ્રેક્ટર વાળાને પણ આજે જ બોલાવી લેજે. ભલે, આ સર્વે નું કામ પતે ને એ પહેલા હું સાફ સફાઈ પણ કરાવડાવી લઉં. હા. કોનો ફોન છે? લાગે છે આ ટ્રેક્ટર વાળા પેલા શંભુભાઈ નો ફોન છે. એ ખેતરે આવી ગયા છે, હું નીકળું છું. હા હું ચા પીને આવું. હા લે, હા ભૂલી ગઈ, ચા બનાવી દઉં તમારા માટે. મમ્મી તમે બેસો ને, હું પપ્પા માટે ચા બનાવીને લાવું છું. તમારી માટે પણ બનાવું? પેલી લીલી ચા તમને ભાવે છે ને એવી સરસ મજાની કડક મીઠી ચા બનાવીને લાવું છું. તમે બેસો. આજે અચાનક શું થઈ ગયું તને? અચાનક શું થવાનું મમ્મી? કઈ જ નહીં, તમે બેસો હું ચા બનાવીને લાવું છું. પણ આજે જ અચાનક કેમ? ના એટલે રોજ તો ચા બનાવવાની કહીએ તો કેટલો કંટાળો કરે છે નહીં છોકરી? એમાં એવું છે ને મમ્મી કે આજે છે ને મારી મમ્મીનો કોલ આવ્યો હતો, એ તો મારા પર ખૂબ ગુસ્સે થઈ. મને કહે છે કે આમ તારી સાસુ આખો દિવસ કામ કરે અને તું બેસી રહે, કેવું લાગે? જરાય સારું ના લાગે હે ને. એટલે તારી મમ્મીએ આવું કહ્યું? હા નવાઈની વાત છે નહીં. હા મમ્મી, આજથી છે ને મેં નક્કી કર્યું કે હવેથી હું એકદમ આદર્શ બહુ બની રહી, હું ચા બનાવીને આવું છું. આજે આનું વર્તન કઈ અલગ નથી લાગી રહ્યું? લોકેશ, તને વિશ્વાસ છે ને કે આ હેમા સવાણી બરાબર કામ કરી શકશે? બાબા મને પૂરેપૂરો વિશ્વાસ છે એમાં. દીધી જો કઈ ગડબડ થઈ ને તો? પણ ગડબડ થવાની કોઈ શક્યતા છે જ નહીં એમાં. એવું કેમ? એમ એટલે બાબા અંગૂઠા લેવા એ કંઈ બહુ મોટું કામ નથી, અને જે પ્રમાણે આપણે હેમા દીદી સાથે વાત કરી છે એ જોતા મને એવું લાગે છે કે આ કામ એ આરામથી કરી નાખશે. અને રહી બીજા બધા કામની તો એ તો બધું મેં સેટ કરી રાખ્યું છે, એટલે તમે ટેન્શન નહીં લો બાપા, એ બધું મારા પર છોડી દો, હું વખતસર કામ પતાવી દેવા. તો આ પ્રમાણે થયું ને? હા તો જ બેસ્ટ છે બાપા, એ પ્રમાણે જ થશે. બસ ખાલી આપણે ધ્યાન એ રાખવાનું છે કે જેવા અંગૂઠા આવે એ તરત બીજી બાજુ પૈસા તૈયાર રાખવાના છે. એની ચિંતા નહીં કર, એ થઈ જશે. બસ તો બાપા થઈ ગયું. હાશ બધી તૈયારી થઈ ગઈ. શેની? લગ્નની. જશોદા જો મને આ ઠીક નથી લાગી રહ્યું. હવે હું બધાનો વિચાર કરવાની નથી, મારાથી મારા દીકરાની આવી હાલત નથી જોવાતી. હું શું કહું છું, આપણે એક વખત અનોખી સાથે વાત કરી લઈએ તો? હજી કેટલી વાર વાત કરવાની હોય? જો જશોદા વાતને એટલી નહીં ખેંચ કે તૂટી જાય. તૂટવામાં બાકી પણ શું રહ્યું છે? કેટલી વાર આપણે ગયા ત્યાં હાથ જોડ્યા પગે પડ્યા આજીજી કરી પણ એ આવી નહીં ને. હવે તમે પણ સમજો ને તો સારું છે કે બધું પૂરું થઈ ગયું છે. પણ હજી સુધી એમના સંબંધ તૂટ્યા નથી. નોટિસ તો મોકલી દીધી ને. અને લગ્ન? એ વાત આપણી વચ્ચે જ રહેશે. છોકરી? બહુ સમજુ અને ગુણિયલ છે, અને અભયની સાથે શોભે એવી છે. બસ હવે મહેરબાની કરીને તમે વચ્ચે કોઈ અડચણ ઊભી ના કરો તો સારું, હું મારા છોકરાને સુખી જોવા માંગુ છું. ઠીક છે, તને જે યોગ્ય લાગે તે કર.
પણ જો એકવાર અભય સાથે વાત જરૂર કરી લેજો. હા હું હમણાં જ વાત કરું છું એની સાથે.